શિસ્તબદ્ધ બેસી પરીક્ષા આપી રહેલા આ વિદ્યાર્થીઓ વાસ્તવમાં જેલના કેદીઓ છે. હાલ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મૂલ્ય શિક્ષણ અને આધ્યાત્મિક વિષયની માસ્ટર ડિગ્રી અને માસ્ટર ડિપ્લોમાની પરીક્ષાઓ આપી રહ્યા છે. અન્નામલા યુનિવર્સિટી અને બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય આયોજિત આ પરીક્ષા રાજ્યભરના 700 કેદીઓએ આપી હતી. મૂલ્ય શિક્ષણ અને આધ્યાત્મિકતાના વિષયને લઈને મુખ્ય ત્રણ પરીક્ષાઓ ચાલે છે. એક ધોરણ 12માં પછીનો ડિપ્લોમા કોર્સ છે, બીજો ગ્રેજ્યુએશન પછીનો પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન મૂલ્ય શિક્ષા અને આધ્યાત્મિકતાનો કોર્સ છે, અને એના પછી માસ્ટર ડિગ્રી MSc ઇન વેલ્યુ એજ્યુકેશન એન્ડ સ્પિરિચ્યુઆલિટી. આ ત્રણ કોર્સની એક્ઝામ અત્યારે સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના વિવિધ જેલોના કેદીઓ આપી રહ્યા છે. જેલમાં મૂલ્ય શિક્ષણ અને આધ્યાત્મિકનું જ્ઞાન આપી કેદીઓને સુધારવાનું અભિયાન ચાલી રહ્યું છે. કેદીઓની લેખિત પરીક્ષાની સાથે મૌખિક પરીક્ષા પણ લેવામાં આવશે. સ્કૂલ કોલેજોની જેમ જેલમાં પણ ચુસ્ત બંદોબસ્તની વચ્ચે કેદીઓની પરીક્ષા લેવામાં આવી હતી. કેદી વિદ્યાર્થીઓએ પણ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. હું અત્યારે 4 વર્ષ પછી એક્ઝામ આપી રહ્યો અને અત્યારે હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું, કારણ કે અમારું આ જેલ પ્રશાસન અને આપણે તમામ જે આની સાથે સંકળાયેલા છે એ વિચારી રહ્યા છે કે તમામ કેદી ભાઈઓ સારું શીખે, સારી રીતે કેળવાય અને સમાજમાં પુનઃસ્થાપન થાય એવું આયોજન છે. એના બહુ જ સારું આયોજન છે અને આના કારણે વ્યક્તિની અંદર મૂળભૂત ફેરફારો થાય છે કે પોતે કેવી રીતે જીવવું જોઈએ, શું કરવું જોઈએ અને ક્યાંક ભૂલ થઈ હોય તો ના થવી જોઈએ. અમારા તરફથી પૂરતો બંદોબસ્ત કરવામાં આવે છે. PG ડિપ્લોમા અને વેલ્યુ એજ્યુકેશનની એક્ઝામ તથા ડિપ્લોમાની અને MSc ની એક્ઝામ પતી ગઈ. આમાં લગભગ 107 કેદીઓએ ભાગ લીધેલો હતો અને આનું ટોટલી પૂરતો બંદોબસ્ત સાથે આ લોકો પરીક્ષા આપે છે. વિવિધ દેશોમાં 10 લાખથી વધુ લોકો આ અભ્યાસમાં જોડાયા છે. આ અભ્યાસથી દરેક વ્યક્તિના નકારાત્મક વલણને દૂર કરી પોઝિટિવ કરવામાં આવે છે. આ અભ્યાસથી કેદી સુધારણા અભિયાનને મોટી સફળતા મળી છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે અનિતા પટણી, VTV અમદાવાદ.